નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામે તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે તમામ ગામડાઓને મોટી ચેતવણી અપાય છે શું ચેતવણી આપી છે આપણે જાણીશું તો ઉત્તરાયણમાં પતંગ ચગાવતા પહેલાં જાહેરનામું જોઈ લેજો અગાઉ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો આ ઉપરાંત ખેડૂતોને મોટી ચેતવણી આધાર કાર્ડને લઈને ખાસ સૂચના ખેડૂતોને પંદર લાખ રૂપિયાની સહાય ગામડે ગામડે યોજના આ તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં તમામ ખેડૂતોને આપણે ખુશ ખબર આપી દઈએ શું ખુશ ખબર આવી છે એના વિશેની વાત કરીએ તો આપણા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ તમામ ખેડૂતોને ખબર આપી છે હવે મિત્રો તમારા ખેતરમાં તમારે બીજું વીજ જોડાણ જોતું હોય તો હવે વધારાનું વીજ જોડાણ આપવામાં આવશે જ્યાં મિત્રો જે ખેડૂતોએ પોતાના ખેતરમાં એક વીજ જોડાણ તો છે પરંતુ બીજું વધુ વીજ જોડાણ જોતું હોય તો હવે એમને વીજ જોડાણ આપવામાં આવશે પરંતુ મિત્રો આના માટેની એક શરત મૂકવામાં આવી છે કઈ શરત છે એના વિશે આપણે જોઈ લઈએ તો મિત્રો જે ખેડૂતોએ પોતાના ખેતરમાં વધુ એક વીજ જોડાણ જોતું હોય તો એ વીજ જોડાણ માટે તમારે વરસાદી પાણીનો ઉપયોગ કરવાનો રહેશે એટલે મિત્રો તમારા ખેતરમાં જે બોર હોય કૂવા હોય એનું પાણી નથી વાપરવાનું તમારે કેનાલ અથવા તો નદી નાળાનું પાણી વાપરવું હોય તો જ તમને વધારાનું વીજ જોડાણ આપવામાં આવશે તો જે ખેડૂત મિત્રો વરસાદી પાણી એટલે કે નદી નાળાનું પાણી કેનાલનું પાણી આ પાણીનો ઉપયોગ કરવા માગતા હોય તો એવા ખેડૂતોને વધારાનું વીજ જોડાણ આપવામાં આવશે તો તમામ ખેડૂતો માટે ખુશખબર હવે ખેડૂતોને વધારાનું વીજ જોડાણ મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર તમામ ગામડાઓને એક મોટી ચેતવણી આપવામાં આવી છે તમારે પણ ધ્યાન રાખવાનું છે હવે મિત્રો તમામ ગામડાઓને કહી દીધું છે કે જે ગામડાઓની અંદર ગૌચર જમીન ઉપર કોઈએ પણ દબાણ કર્યું હોય તો એ દબાણને તાત્કાલિક ધોરણે હટાવી લેજો નહીં તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે જ્યાં મિત્રો તમારા ગામમાં પણ કોઈએ પણ દબાણ કર્યું હોય અથવા તો તમારા દ્વારા કોઈ પણ દબાણ થયું હોય તો તાત્કાલિક ધોરણે હટાવી લેજો નહીં તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને મિત્રો વિકાસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પડ્યું છે તમામ જેટલા પણ રાજ્યના ડીડીઓ છે એને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે અને મિત્રો તમારા ગામની અંદર ગ્રામ પંચાયત અથવા તો ગ્રામ સભા યોજાય એની અંદર પણ જાહેરાત કરવા સૂચના આપી છે તો મિત્રો હવેથી તમારા ગામમાં ગૌચર જમીન ઉપર કોઈએ પણ દબાણ કર્યું હોય તો તમે ફરિયાદ કરી શકો છો તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવશે અને મિત્રો જે લોકોએ કોમર્શિયલ અને પાક્કું દબાણ કર્યું હોય એના ઉપર સૌથી પહેલા કાર્યવાહી કરવામાં આવશે તો તમામે તમામ ગામડાઓને ચેતવણી આપી છે ગૌચર જમીનને ખાલી કરી દેજો ગૌચર જમીનમાં કોઈ પણ દબાણ કર્યું હોય તો વેલાસર હટાવી લેજો નહીં તો મિત્રો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ

શું જાહેરનામું છે એના વિશેની વાત કરીએ તો પોલીસ કમિશનરે કીધું છે કે ચાઇનીઝ દોરી અને ટૂંકલ વેચવા ઉપર પ્રતિબંધ છે કોઈ પણ વેપારી ચાઇનીઝ દોરી વેચી નહીં શકે ટૂંક્કલ પણ વેચી શકશે નહીં આ ઉપરાંત લોકો ધાબા ઉપર ચડીને લાઉડ સ્પીકર વગાડતા હોય તો લાઉડ સ્પીકર વગાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે અને મિત્રો જાહેર રસ્તાઓ ઉપર પતંગ ચગાવી શકશો નહીં આની સાથે સાથે ઓનલાઈન જે ચાઇનીઝ માંજા અને પ્લાસ્ટિક દોરી વેચાય છે એના ઉપર પણ બેન કરી દેવામાં આવ્યો છે અને મિત્રો તમે દોરીની અંદર જે કાચ પાવો છો એ કાચવાળી દોરી પણ નહીં ચાલે ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ ચાઇનીઝ સ્કાય લેટન આ તમામ દોરીઓ વેચી શકાશે નહીં અને મિત્રો આ જાહેરનામાનો તમે ભંગ કરશો તો તમારા ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે તો તમામ મિત્રોને વિનંતી ઉત્તરાયણ પહેલાં આ જાહેરનામું ચોક્કસથી વાંચી લેજો ત્યાર પછીના મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મોટી ચેતવણી આપવામાં આવી છે હજી પણ મિત્રો માવઠું પડવાનું છે ખેડૂતોના લોકપ્રિય અને જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતોને મોટી ચેતવણી આપી છે મિત્રો હાલ વાવાઝોડાએ તબાહી મચાવી છે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે નુકસાન થયું છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે મિત્રો આ વાવાઝોડું આંધ્ર પ્રદેશમાં લેન્ડ થયું છે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના વિસ્તારોમાં ભારેથી ભારે તારાજી સર્જી છે ત્યારે હવે ગુજરાતની અંદર આ વાવાઝોડાના કારણે દસ તારીખ અને અગિયાર ડિસેમ્બરે માવઠા પડવાની શક્યતા દર્શાવી છે તમામ ખેડૂતો તારીખ નોંધી લેજો દસ તારીખ તમામે તમામ મિત્રો નોંધી લેજો દસ અને અગિયાર તારીખે માવઠાની શક્યતા પરેશ ગોસ્વામીએ આપી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ

આધાર કાર્ડની અંદર આપણો આખો નંબર હોય છે અંકનો નંબર નંબર હોય છે એ કોઈ લોકોને ખબર પડે તો એનાથી ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે તમારા આધાર કાર્ડનો ડેટા ચોરાઈ રહ્યો છે અને આ તમામ બાબતોને ધ્યાને રાખીને હવે માસ્ક આધાર કાર્ડ કઢાવાનો નવો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો આ માસ્ક આધાર કાર્ડમાં શું હશે એના વિશેની વાત કરું તો મિત્રો જેવી રીતના તમારા સામાન્ય આધાર કાર્ડમાં બારે બાર અંક દેખાય છે એવી રીતના માસ્ક આધાર કાર્ડમાં પહેલાંના આઠ આંકડા છુપાયેલા હશે બાકીના છેલ્લા ચાર આંકડા જ જોવા મળશે જેથી મિત્રો કોઈ પણ લોકોને તમારો આખો નંબર નહીં ખબર પડે અને એને જ કારણે

વેલા સર તમે પણ તમાર લાખ કરવામાં આવશે ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દ્વારા એક ખાસ યોજના શરૂ કરી છે મિત્રો ખેડૂતો પોતાની રીતે આત્મનિર્ભર બને આર્થિક રીતે મદદ મળી રહે એ માટે ખેડૂતો માટે પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે મિત્રો આ યોજનાની અંદર તમને કેવી રીતના લાભ મળશે એની વાત કરી દઉં તો આ યોજનામાં મિત્રો તમને પંદર લાખ રૂપિયા સુધીની સહાય મળશે પરંતુ મિત્રો આની પણ એક શરત છે આ શરતનું તમારે પાલન કરવાનું રહેશે મિત્રો શરત એવી છે કે કોઈ એક ખેડૂતને આનો લાભ નથી મળવાનો તમારે દસ થી ખેડૂતો ભેગા થવાનું ભેગા થઈને એક સંગઠન બનાવવાનું અને આ સંગઠનને પંદર લાખ રૂપિયા મળશે તો મિત્રો તમારા ગામના અગિયાર ખેડૂતો તમે ભેગા થઈ જાઓ એક સંગઠન બનાવી લો અને મિત્રો પીએમ કિસાન એફપીઓ યોજનામાં અરજી કરી દો તો મિત્રો તમને લગભગ પંદર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અગિયાર ખેડૂતો સાથે મળીને એક સંસ્થા બનાવી લે એક કંપની બનાવી લે અને રજીસ્ટ્રેશન કરાવી લેશો તો તમને પંદર લાખ રૂપિયાની સહાય મળશે તમામ ખેડૂતો માટે સમાચાર સમાચાર શકાય ત્યાર પછીના મિત્રો હવે મિત્રો મોદી સરકાર દ્વારા ગામડે ગામડે સંકલ્પ યાત્રા કાઢવામાં આવે છે મિત્રો આ વાન તમે જોઈ શકો છો આવી રીતના વાન લઈને ગામડે ગામડે સંકલ્પ યાત્રા યોજવામાં આવશે તમારા ગામમાં પણ કદાચ સંકલ્પ યાત્રા આવી ગઈ હશે જો આવી હોય તો ટૂંક સમયમાં તમારા ગામમાં પણ સંકલ્પ યાત્રા યોજવામાં આવશે મિત્રો આ યાત્રાનો મુખ્ય હેતુ શું છે એના વિશેની વાત કરી દો તો મિત્રો આ સંકલ્પ યાત્રાનો હેતુ એવો જ છે કે ગામડાના છેવાડા સુધીના જે પણ મિત્રો છે એને સરકારની તમામે તમામ યોજનાની માહિતી મળી રહે એના માટે સંકલ્પ યાત્રા કાઢવામાં આવશે અને મિત્રો આની અંદર કુલ સત્તર યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના પીએમ વિશ્વકર્મા યોજના ઉજ્જવલા યોજના મુદ્રા લોન યોજના સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા આયુષ્માન ભારત યોજના આરોગ્ય યોજના પીએમ આવાસ યોજના આ તમામ યોજનાનો સમાવેશ કરવામાં આવશે અને ગામડે ગામડે વાન ફેરવીને આ તમામ યોજના વિશે તમામ લોકોને જાગૃત કરવામાં આવશે તો તમારા ગામમાં જો સંકલ્પ યાત્રા નથી આવી તો ટૂંક સમયમાં તમારા ગામની અંદર પણ સંકલ્પ યાત્રા યોજવામાં આવશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વીડિયોમાં જય જવાન જય કિસાન